નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાસલપરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનું ચેપ્ટર જે 4 છે એની આપણે પહેલા વિડીયોની અંદર વાત કરી કે કયું હતું, તો કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ આપણે આના આગલા વિડીયોની અંદર શીખી ગયા કે સાવ ઇઝી હતું, કે વિલ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થતો હતો અને ક્રિયાપદનું મૂળરૂપ વપરાતું હતું, જે આપણે જોઈ ગયા. હવે આ જ કાળની અંદર આપણે જેમ આગલા બે કાળની અંદર સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની અંદર શીખી ગયા કે ચાર પ્રકારના ડબલ્યુએચના પ્રશ્ન તમારે ધોરણ 7ની અંદર શીખવાના છે એ શીખી ગયા. હવે એ જ પ્રશ્ન અત્યારે તમારે આ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદરના શીખવાના છે કે ડબલ્યુએચ વાળા પ્રશ્ન કેવી રીતે બને છે. તમારે તમારી બુકની અંદર એવી રીતે આપેલું છે કે કોઈ સેન્ટેન્સ આપેલું હોય એમાં અંડરલાઇન કરેલી હોય એના આધારે તમારે પ્રશ્ન બનાવવાનો છે. અંડરલાઇન જોવાની કે તેની નીચે અંડરલાઇન કરેલી છે અને પછી વિચારવાનું કે અંડરલાઇન કરેલા વર્ડમાં તેનાથી પ્રશ્ન બને છે અને પછી તમારે પ્રશ્ન બનાવવાનો. તો જોઈએ, આપણે આગલા બે કાળમાં તો શીખી ગયા છીએ, હવે આમાં જોઈએ. તો સૌ પ્રથમ જોઈએ તો કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન બનાવવાના છે. કેવી રીતે પ્રશ્ન બનાવવાના છે કે કોઈ તમને વાક્ય આપેલું હોય અને અંડરલાઇન કરેલી હોય એ વાક્યની અંદર એ તમને જવાબમાં મળવું જોઈએ એવી રીતે પ્રશ્ન તમારે બનાવવાનો છે. તો સૌ પ્રથમ આપણે એની વાક્ય રચના જોઈએ, એટલે તમને ઈઝી પડે એટલા માટે વાક્ય રચના મેં તમને આપેલી છે. તો કે તમારે આ ચેપ્ટરની અંદર જે અંડરલાઇન વાળા સેન્ટેન્સ આપેલા છે એમાં કયા કયા પ્રકારના પ્રશ્ન બને છે, તો એક વોટ, વેર, વેન, વિચ આ પ્રકારના પ્રશ્ન તમારે બને આ ચેપ્ટરની અંદર. હવે એની વાક્ય રચના આપણે જોઈએ તો કે સૌ પ્રથમ વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે અને વિચ એટલે કઈ, આ બધું આનું ગુજરાતી થયું એટલે એના આધારે તમારે બનાવવાનું. જ્યારે હું વાક્યમાં તમને સમજાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે. તો સૌ પ્રથમ જો કઈ વસ્તુ છે એ શું છે એ જાણવું હોય તો વોટ વડે પ્રશ્ન બનાવવો હોય તો વોટ મૂકી દો. ત્યાર પછી ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એટલા માટે સહાયકારક ક્રિયાપદ કયું આવશે વિદ્યાર્થી મિત્રો, તો કે વિલ, જે આપણે ખબર પડી ગઈ, તો વિલ આવશે. ત્યાર પછી કરતા, ત્યાર પછી ક્રિયાપદનું તો કેવું રૂપ આવશે, મૂળરૂપ જ આવશે. ત્યાર પછી કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, તો ખરો જ વોટ દ્વારા પ્રશ્ન બનાવો ત્યારે. એવી જ રીતે વેર, કોઈ જગ્યાનું તમારે જાણવું હોય કે ક્યાં એમ એવું જાણવું હોય તો વેર મૂકો. ત્યાર પછી વિલ, ત્યાર પછી કરતા, ત્યાર પછી ક્રિયાપદનું કેવું રૂપ મૂકી દેવાનું, મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી વેન એટલે કે તમારે સમયગાળો કંઈક જાણવો હોય કે વેન ક્યારે એવું જાણવું હોય તમારે, ત્યારે એમાં પણ એવું વેન, ત્યાર પછી વિલ, ત્યાર પછી કરતા, ક્રિયાપદ મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, તો ખરો જ વિચ, કઈ કંઈક પસંદગી એવી તમારે બતાવવાની, કઈ એવું જાણવું હોય તો પણ તમારે આ જ રીતે તમારે વાક્ય રચના રહેશે. એટલે ખાસ તમારે જો અંડરલાઇન આપેલી હોય ને એના પ્રશ્ન બનાવતા તમારે શીખવું હોય તો તમારે જે મેં તમને વાક્ય રચના આપેલી છે એ વ્યવસ્થિત રીતે પાકી કરવી પડશે. જો વાક્ય રચના આપી છે એ વ્યવસ્થિત પાકી કરી લેશો એટલે તમને અંડરલાઇન આપેલા વાક્યની અંદર કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થશે નહીં. જો આપણે બનાવીએ એટલે તમને ખ્યાલ આવે. સૌ પ્રથમ પેલું મેં તમને એક્ઝામ્પલ આપેલું છે, સોહન વિલ મી હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. હવે અંડરલાઇન તમને કેના નીચે આપેલી છે, સોહનની નીચે, અને બીજી અંડરલાઇન કેના નીચે આપેલી છે, નેક્સ્ટ વીકની અંદર આપેલી છે. હવે બે અંડરલાઇન આપેલી છે એટલે બે પ્રશ્ન તમારે આમાં બનશે. સૌ પ્રથમ તો એ, હવે જોવાનું કે પ્રશ્ન કેવી રીતે બને છે. તો પેલા તમને આપેલું છે સોહન. સોહન જે છે એ કોઈ પણ વ્યક્તિનું નામ છે. હવે વ્યક્તિનું નામ તમારે જાણવું હોય ને વિદ્યાર્થી મિત્રો એટલે હંમેશા ભૂથી પ્રશ્ન બને, આ વાક્ય રચના આધારે નહીં, કઈ વ્યક્તિના નામની નીચે અંડરલાઇન આપેલી હોય ને એટલે હંમેશા ભૂથી પ્રશ્ન તમારે બને. કોણ એવું જાણવું, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ નામ હોય
એની નીચે અંડરલાઈન હોય એટલે બુથી જ પ્રશ્ન બને, અને બુથી પ્રશ્ન બનાવવો ઈઝી છે કારણ કે નામની જગ્યાએ બુ અને જે સેન્ટેન્સ વાક્ય રચના છે તો એમ જ રહે. ત્યાર પછી બીજો પ્રશ્ન કેનો બનશે, તો કે નેક્સ્ટ વીક છે ને એ ઉત્તરમાં આવવું જોઈએ, જવાબમાં આવવું જોઈએ. આપણે એમ કીધું કે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળવા જોઈએ, તો નેક્સ્ટ વીક ઉત્તરમાં મળવું જોઈએ. એવી રીતે પ્રશ્ન બનાવવો, તો નેક્સ્ટ વીક એ શું બતાવે છે, સમયગાળો બતાવે છે, તો કેના આધારે કયો પ્રશ્ન બનશે, વેર થી બનશે, વેન થી બનશે કે વીક થી બનશે, વિચારો જોઈએ. કેનાથી બનશે, વેન થી. સમયગાળો જાણવા માટે વેન આવે એટલે કે વેન. ત્યાર પછી મગજમાં તરત તમારે વાક્ય રચના આવવી જોઈએ. વેન પછી શું મૂકી દેવાનું, વિલ. ત્યાર પછી શું મૂકવાનું, તો કે કરતા. એટલે કરતા કયા છે, સોહન. વેન વિલ સોહન. ત્યાર પછી ક્રિયાપદ નું મૂળ રૂપ, આમાં ક્રિયાપદ કયું છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમને ઓળખતા આવવું જોઈએ. મીટ. વેન વિલ સોહન મીટ હિસ ફ્રેન્ડ. વેન વિલ સોહન મીટ હિસ ફ્રેન્ડ. આ થયો આનો પ્રશ્ન. એક એ પણ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જે અંડરલાઈન આપેલા શબ્દનો તમે પ્રશ્ન બનાવતા હોય તે પ્રશ્નમાં ન જ આવે, એ સ્વાભાવિક રીતે તમને ખ્યાલ આવી જાય કે કારણ કે આન્સરમાં એ આવે, જવાબ ન આવે, રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એવું કીધું ને, એટલા માટે પ્રશ્નની અંદર એ શબ્દ આવશે. તો નેક્સ્ટ વીકનો પ્રશ્ન બનાવી તો નેક્સ્ટ વીક એ પ્રશ્નની અંદર આવશે નહીં, જે તમારે યાદ રાખવાનું રહેશે. બીજું બનાવીએ, રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. હવે સૌ પ્રથમ અંડરલાઈન કેવી નીચે આપેલી છે એ જોઈ લેવાનું, તો કે રેખાની નીચે અને અવર બ્રેકફાસ્ટની નીચે અંડરલાઈન આપેલી છે. તો રેખા એટલે તો વ્યક્તિનું નામ થયું, એટલે તો વુ થી, એટલે કે વુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. પાછળ ત્યાર પછી બીજું આપ્યું છે અવર બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ આપેલું છે તો શું, રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. રેખા શું બનાવે છે, તો કે અવર બ્રેકફાસ્ટ. શું તૈયાર કરે છે, તો બ્રેકફાસ્ટ. એટલે વોટ થી પ્રશ્ન બનશે, એટલે કે વોટ. ત્યાર પછી તરત જ તમને વાક્ય રચના યાદ આવે તો શું મૂકી દેવાનું, વોટ વિલ. કરતા શું છે, રેખા. વોટ વિલ રેખા ક્રિયાપદ નું મૂળ રૂપ, આમાં ક્રિયાપદ કયું છે, તો કે પ્રિપેર. પ્રિપેર પાછળ ક્વેશ્ચન માર્ક, અને અવર બ્રેકફાસ્ટ નો પ્રશ્ન બનાવી છે એટલે એ શબ્દ તો આવશે નહીં, એ તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ત્રીજું આપણે જોઈએ, એમાં આપેલું છે મિતા વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. હવે આની નીચે ત્રણ શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે, તો ત્રણ પ્રશ્ન તમારે બનશે. મિતા વ્યક્તિનું નામ છે એટલે પહેલા તો વુ થી જ બનાવી નાખો. વુ વિલ સિંગ અ સોંગ ઇન ધ એસેમ્બલી હોલ. બીજો પ્રશ્ન કેનો બનશે, અ સોંગ એટલે શેનો બનશે, વોટ થી શું, એમ મિતા શું ગાય છે, મિતા એસેમ્બલી હોલમાં શું કરે છે, તો શું ગાય છે, એટલે કે વોટ. ત્યાર પછી તરત તમને મગજમાં વાક્ય રચના આવે તો વિલ, વોટ વિલ. ત્યાર પછી શું મૂકી દેવાનું, કરતા. મિતા ક્રિયાપદ નું મૂળ રૂપ, તો ક્રિયાપદ કયું છે, સિંગ. તો સિંગ નું સિંગ જ રહેશે. વોટ વિલ મિતા સિંગ ઇન ધ એસેમ્બલી હોલ. આ થયો અ સોંગ નો પ્રશ્ન. ત્યાર પછી આ ક્રિયાપદ છે એના માટેનો એરો કરેલો છે, ઇન ધ એસેમ્બલી હોલ. એસેમ્બલી હોલ કોઈ પણ જગ્યા બતાવી, તો જગ્યા કે સ્થળ જાણવું હોય તો વેર વડે પ્રશ્ન બને, વેર વિલ મિતા ક્રિયાપદ નું મૂળ રૂપ સિંગ અ સોંગ.
પાછળ ક્વેશ્ચન માર્ક વેર વિલ મિતા સિંગ અ સોંગ મિતા છે એ ગીત ક્યાં ગાય છે તો કે ઇન ધ એસેમ્બલી હોલ ત્યાર પછીનું છે ધ માઇસ વિલ ધ કટ નેટ અંદર છે એ નેટ ને કટ કરે છે શું કટ કરે છે તો કે નેટ એટલે વોટ થી પ્રશ્ન બનશે વોટ વિલ ધ માઇસ ક્રિયાપદ નું મૂળ રૂપ પાછળ ક્વેશ્ચન માર્ક થઈને વિદ્યાર્થી મિત્રો ઈઝી છે ને ધ નેટ ની નીચે અંદર ને આપેલી છે એટલે શું એવું જાણવું હતું એટલા માટે વોટ થી પ્રશ્ન બન્યો ત્યાર પછી છે ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ પાર્ક ધ ચિલ્ડ્રન ની નીચે અંડરલાઈન આપેલી છે ઇન ધ પાર્ક ની નીચે અંડરલાઈન આપેલી છે વિચારો જોઈ કે સેના દ્વારા પ્રશ્ન બનશે તો ધ ચિલ્ડ્રન છે તો સેના દ્વારા પ્રશ્ન બનશે વુ એટલે કે વુ વિલ પ્લે ઇન ધ પાર્ક ત્યાર પછી ઇન ધ પાર્ક શું બતાવ્યું ઇન ધ પાર્ક પાર્ક ની અંદર ગાર્ડન ની અંદર બગીચા ની અંદર જગ્યા બતાવી તો તેનાથી પ્રશ્ન બનશે વેર વેર વિલ ક્રિયાપદ નું વેર વિલ ત્યાર પછી શું મૂકી દેવાનું કરતા એટલે કે ધ ચિલ્ડ્રન પ્લે અન્ય શબ્દ છે નહીં હોય તો મૂકવા નહીં મૂકવા વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે તો કે આન્સર બનશે ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ પાર્ક પાર્ક ની અંદર બાળકો રમે છે ત્યાર પછી છઠ્ઠું છે સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક સ્મિતા છે એટલે તેનાથી પ્રશ્ન બનશે તો કે હું વિલ કમ ત્યાર પછી નેક્સ્ટ વીક એટલે સમયગાળો બતાવ્યો તો કેના દ્વારા પ્રશ્ન બનશે વિદ્યાર્થી મિત્રો વિચારો જોઈ મેં તમને વાત કરેલી કે સમયગાળો કઈ પણ જાણવો હોય એટલે કેનાથી બને વેલ થી બને કેનાથી વેન થી આ નેક્સ્ટ વીક અહીંયા હતું તો પણ સેનાથી બન્યો તો વેન થી તો આ પણ નેક્સ્ટ વીક છે સમયગાળો બતાવે છે તો સેનાથી બનશે વેન થી પ્રશ્ન બનાવો વેન ત્યાર પછી વિલ કરતા શું છે સ્મિતા વેન વિલ સ્મિતા કમ ક્રિયાપદ નું તો મૂળ રૂપ જ છે આ થયા પ્રશ્નો જે ડબલ્યુએચ વાળા પ્રશ્ન તમારે ચેપ્ટર ની અંદર શીખવાના છે આ રીતે આવે છે અંડરલાઈન આપેલી હોય એના પ્રશ્ન તમારે બનાવવાના એ રીતે તમારે ગ્રામર ની બુક ની અંદર આવે છે એ આપણે આજે જોયા તો ચાર પ્રકારના પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બને છે વોટ વેર વેન અને વીક તો ઓછા બને છે તમારા ચેપ્ટર ની અંદર મોસ્ટ ઓફ તો વેર વેન ને વોટ અને વુ એ ચાર ના વધુ બને છે વેન ના ક્યાંક જ જોવા મળે છે ક્યાંય બહુ યુઝ થતો નથી તમારે નથી થતો અત્યારે એટલે કે વોટ વેર ને વેન ના પ્રશ્ન કેવી રીતે બને એની વાક્ય રચના મેં તમને આપેલી છે વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ડબલ્યુએચ વાળાની તમે પાકી કરી લેશો ને એટલે તમને સાવ ઇઝી પડી જશે તમારે પ્રશ્ન બનાવવા કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થશે નહીં વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને છ એક્ઝામ્પલ આપેલા છે અને વાક્ય રચના આપેલી છે એ એક વખત રફ બુકમાં લખવાની છે અને એક વખત પાકી બુકમાં વ્યવસ્થિત રીતે ઉતારી અને પાકી કરવાની રહેશે આ થયું ચેપ્ટર 4 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ